રાજકોટ શહેરના ઢોરઢબ્બામાં દિવસે ને દિવસે ગાયોના મોતની સંખ્યા વધવાની ઘટના સામે આવી છે. ત્યારે કોંગ્રેસના વિપક્ષ નેતા વસરામ સાગઠીયા આજે ઢોરઢબ્બે પહોંચ્યા હતા, જ્યાં આજે 10 જેટલા પશુઓના મોત થયા હોવાનું વિપક્ષ નેતાએ આરોપ કર્યો. ગાયોને પૂરતા પ્રમાણમાં ખોરાક ન મળતા મોત થઈ રહ્યા હોવાનું વિપક્ષ નેતાએ આક્ષેપ કર્યો. જીવદયા દ્વારા સંચાલિત અને રાજકોટ મહાનગરપાલિકાના આશીર્વાદથી, ભાજપના શાસકોના આશીર્વાદથી ચાલી રહેલું કૌભાંડમાં જોઈએ તો રાજકોટમાં ઢોરઢબ્બામાં 520 ઢોરની સંખ્યા છે એની હોવી જોઈએ, એની જગ્યાએ 1045 ઢોર છે, એટલે ટૂંકમાં એની સ્થળ કરતાં વધારે ઢોર છે. એક એ બીજું ભૂખે ઢોર મરી જાય છે. આપ જો પાલાની અંદર નકલી માટી છે, પાલો નામનો છે, માટી ઢોર ખાય, માટી જો શરીરમાં જાય તો શું દશા થાય? મારું એ કહેવાનું છે કે તમે એક મુઠ્ઠી માટી ખાઓ, જપના મિત્રોને અને સંચાલકોને માગે એક મુઠ્ઠી તમે માટી ખાઓ, કેટલા દિવસ જીવો છો મારે જોવું છે. આ ઢોરો તેમ છતાંય જે જો જીવી રહ્યા હોય તો મારે દ્રશ્ય ગાય આપણે હિન્દુઓની માતા છે, ગાયને આપણે માતા તરીકે માન આપીએ છીએ, એની પૂજા કરીએ છીએ. તમે શું આ કરવા માટે છે? આના પહેલાં મેં જ્યારે 292 ગાયો નહોતી મળી ત્યારે ઉપવાસ આંદોલન કર્યું હતું 48 કલાકના, તે આ જ જીવદયાવાળાએ મારો વાહ ઠપકારેલો કે તમે સારું કામગીરી કરો છો. જો હું સારું કામગીરી કરતો હોત તો તમને અત્યારે શું થયું? શું સંચાલન તમને આપ્યું એટલે આ કામગીરી કરો છો? લાખો રૂપિયા અને વર્ષે કરોડો રૂપિયાનું થતું હોય તેમ છતાં જો રાજકોટ મહાનગરપાલિકાના પેટનું પાણી ન હલે અને હજારો ગાયો મરી જતી હોય, 758 ગાયો 3 મહિનામાં કોર્પોરેશનના અમારા કોંગ્રેસના કોર્પોરેટના જવાબ મળ્યો છે. આજે કેટલી ગાયો? આજે 10 ગાયો તમે જોઈશ ગણી, આપણે 6 નીચે ઢોર પડે છે, ઉપર 5 ગાયો ઉપર છે. આપ જોઈએ 10 ગાયોના મૃત્યુ થયા તેમ છતાંય ભાજપનું પેટમાં પાણી હલતું નથી. ઝાકાસાણીયા, મિસ્ટર ઝાકાસાણીયાને કહેવામાં આવે છે 6 ઢોર મળ્યા છે. 6 ઢોર તો તમે જોયો ગાડીમાં અને બહાર કેટલા પડ્યા છે, રોટના અંદાજની ખબર નથી અત્યારે. પણ અત્યારે કહેવા માગું છું કે એક પણ જગ્યાએ પ્રકારનો રોગચાળો નથી. હું પોતે ગાયો રાખું છું, મારે પોતાના ઘોડે ગાયો બધું ઉછેલાવું છું. મારા ઢોર મરતા નથી, રાજકોટની ગૌશાળામાં ગાયો મરતી નથી. રાજકોટ કોર્પોરેશન સંચાલિત ઢોરઢબ્બામાં શા માટે મરે છે? ભૂખમરાના હિસાબે મરે છે, ભૂખે રહીને મરે છે. મારું એ કહેવાનું છે ઢોરને તો છોડો, ગાયોને છોડો. તમે કઈ કઈ પ્રકારના નિર્દય લોકો છો કે તમે ઢોરના ગાયોના પણ નીર ખાઈ જાઓ છો? સમસ્યાના લાકડા મૂકતા નથી, તમે ગાયોને શું મૂકવાના છો? હવે તમારી પાસે અપેક્ષા રાખવી ખોટી છે.